હવે આજે ગઈકાલે ક્વેશ્ચનના જવાબ આપેલા હતા તો અહીંયા તમે જોઈ શકો છો ડિમ્પલ પંચોલી અક્ષિત દવે મહેશ રાજ અને કિશન વૈષ્ણવ તો આ બધાએ જે જવાબ આપેલા છે આ તમે વિડીયો પોઝ કરીને જોઈ શકે જોઈ શકો છો અને બીજી આ વાત કે અહીંયા તમે જોઈ શકો છો મહેશ રાજ કરીને છે તો અમને પણ સારું લાગ્યું કે તેમણે અમારા વિડીયો થકી પ્રિલિમ એક્ઝામમાં તેમને ફાયદો થયો અને તેમણે ક્લિયર કરી છે તો આવી રીતે તમે પણ અમારા વિડીયો સારો લાગે તેને લાઇક કરો અને શેર કરો લાઇક કરવાનું ન ભૂલો કેમકે લાઇક કરશો તો બીજાને પણ આ નોટિફિકેશનમાં બતાવશે અને આવી રીતે ક્વેશ્ચનના જવાબ આપતા રહ્યો હવે આજે જે અન એકેડેમીની એપ છે તો એમાં પણ અમે કરંટ અફેરના વિડીયો અને બીજા પણ વિડીયો મૂકીએ છીએ તો તેમાં પણ તમે જોડાઈ શકો છો અહીંયા જે તમને ડિસ્ક્રિ ડિસ્ક્રિપ્શનમાં નીચે લિંક આપેલી છે તો ત્યાંથી તમે લિંક ઓપન કરી આ જે અન એકેડેમીની જે એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરી અને વિડિયો જોઈ શકો છો ક્વેશ્ચન વિશે વાત કરીએ ફર્સ્ટ છે બેડમિન્ટન બી ડબલ્યુએફ વર્લ્ડ ટુરની ફાઇનલ ક્યાં યોજાણી તો આજે બેડમિન્ટન માટેની બી ડબલ્યુએફ વર્લ્ડ ટૂર છે કે જેની ફર્સ્ટ સિઝન રમાઈ ગઈ છે તો એની ફાઇનલ અત્યારે ચાલે છે તો એની ફાઇનલ છે એ ચીનમાં યોજાણી છે હવે ચીનમાં ફાઇનલ યોજાણી છે તો ચીનના જે ગોંગઝુ જે શહેર છે ડિફિકલ્ટ નામ છે ગોગુ શહેર છે તેમાં આ બી ડબલ્યુએફ બેડમિન્ટનની વર્લ્ડ ટૂર ફાઇનલ યોજાણી છે હવે આ છે બારથી સોળ ડિસેમ્બર દરમિયાન રમાશે એટલે કે અત્યારે ચાલુ છે એની ફાઇનલ અને આપણા જે પીવી સિંધુ જે હૈદરાબાદના રહેવાસી છે અને બીજા છે સમીર વર્મા તો આ બંને છે ફાઇનલ જે યોજાઈ રહી છે તો એમાં ભારત તરફથી આગેવાની બંને કરી છે તો એ બંનેનું તમારે નામ ખાસ યાદ રાખવું એક છે પીવી સિંધુ અને બીજા છે સમીર વર્મા આ જે બી ડબલ્યુ એફની વર્લ્ડ ટૂર છે તો આ એક એવી જે સિઝન છે ફર્સ્ટ અત્યારે પહેલી સિઝન છે બે હજાર અઢારની કે જે શરૂઆત જેની થઈ હતી નવ જાન્યુઆરીમાં અને એન્ડ થશે સોળ ડિસેમ્બરે તો આ આખા વર્ષ દરમિયાન રમાણી હતી અને વિશ્વના મોસ્ટ ઓફ બધા અલગ અલગ દેશોમાં રમાણી હતી કે જેમાં ઇન્ડિયા મલેશિયા અને છેલ્લે આ છે ચીનમાં તો આવી રીતે આ યોજાય છે અને પ્રથમ સિઝન છે બે હજાર અઢારની બે હજાર ઓગણીસમાં સેકન્ડ સિઝન આની આવશે તો આપણે આ બે નામ યાદ રાખવાના છે એક છે પીવી સિંધુ અને બીજા છે સમીર વર્મા અહીંયા તમે ઈમેજમાં જોઈ શકો છો આ છે પીવી સિંધુ અને સમીર વર્મા હવે પીવી સિંધુ તો બધા મતે માટે જાણીતા જ છે તો પીવી સિંધુ છે એ ક્યાંના રહેવાસી છે એ તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો અને વધુ પડતું જણાવવું હોય તો તમે એને એ પણ જણાવી શકો છો કે એવોર્ડ એમને ક્યાં ક્યાં મળેલા છે નેક્સ્ટ છે એ છે ભારતની આગેવાની હેઠળ ચોથી પાર્ટનર્સ ફોરમ બે હજાર અઢાર ક્યાં શરૂ થઈ હવે આજે પાર્ટનર્સ ફોરમ છે પાર્ટનર્સ ફોરમ બે હજાર અઢાર ચોથા નંબરની પાર્ટનર્સ ફોરમ છે અને ભારતમાં યોજાવાની છે તો ભારતની આગેવાની હેઠળ નવી દિલ્હીમાં શરૂ થઈ છે એ તમે જોઈ શકો છો પાર્ટનર્સ ફોરમ બે હજાર અઢાર ન્યૂ દિલ્હીમાં શરૂ થઈ છે અને આપણા જે વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ મોદી તેમણે આનું ઉદ્ઘાટન કર્યું છે હવે નરેન્દ્ર મોદી છે તેમણે એનું ઉદ્ઘાટન કર્યું છે અને બાર થી ચૌદ બે દિવસ માટે યોજાશે પાર્ટનર્સ ફોરમ હેતુઆનો શું છે તો આનો હેતુ છે કે જે બાળકો કિશોર અને મહિલાઓના આરોગ્યમાં પ્રગતિ લાવવા માટે જે વિશ્વના ટોટલ પંચ્યાસી દેશો છે એના એકસો પંદરસો વ્યક્તિઓ ઉપસ્થિત રહેશે અને એના માટે કઈ રીતે આપણે બાળકો કિશોર અને મહિલાઓ છે એની હેલ્થમાં સુરક્ષા આપી શકીએ અને આરોગ્યમાં પ્રગતિ કઈ રીતે લાવી શકીએ તો એના માટે આ પાર્ટનર્સ ફોરમ યોજવામાં આવી છે ન્યૂ દિલ્હીમાં હવે આ ભારતમાં અત્યારે યોજાઈ રહી છે તો ભારત સરકાર અને જે પીએમએચ પી એન સી એચ આ બંનેનું સંયુક્ત સાહસ છે એટલે કે આ બંને બંને ભેગા મળીને આને યોજી છે પાર્ટનર્સ ફોરમ બે હજાર અઢારને હવે જે પી સી એચ આ શું છે તો આનું ફૂલ ફોર્મ થાય છે પાર્ટનરશિપ ફોર મેટરનલ ન્યૂ બોર્ન ચાઇલ્ડ હેલ્થ અને આ જે આરોગ્ય વિશેનું છે તો મંત્રાલય આપણને ખબર છે કે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ આવશે તો આના જે મંત્રી છે એનું પણ આપણે નામ યાદ રાખી લઈએ જે આરોગ્ય મંત્રી છે એ છે જગતપ્રકાશ પ્રકાશ નડ્ડા અથવા તો જેપી પી નડ્ડા હવે ન્યૂ દિલ્હીમાં યોજાણી છે અહીંયા ન્યૂ દિલ્હી એટલે આપણા દેશનું કેપિટલ નેશનલ કેપિટલ ઓફ ઇન્ડિયા અહીંયા તમે જોઈ શકો છો જે લાલ ટપકું દેખાઈ રહ્યું છે તો ન્યૂ દિલ્હી છે એ ઉત્તર પ્રદેશ અને હરિયાણા બંનેને ટચ કરે છે ન્યૂ દિલ્હી વિશે વાત કરીએ તો ન્યૂ દિલ્હીના સીએમ છે છે અરવિંદ કેજરીવાલ નેક્સ્ટ ક્વેશ્ચન છે જે તાજેતરમાં અગ્નિ પાંચ બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ ક્યાંથી કરવામાં આવ્યું છે તો અગ્નિ પાંચ જે બેલેસ્ટિક મિસાઇલ છે એનું સફળ પરીક્ષણ હાલ જ થયું છે તેનું સફળ પરીક્ષણ થયું છે અબ્દુલ કલામ ટાપુ ઉપરથી કરવામાં આવ્યું છે આ તમે જોઈ શકો છો આ છે અગ્નિ ફાઈવ પાંચમા નંબરની મિસાઇલ છે અને બેલેસ્ટિક મિસાઇલ છે તો એનું હાલ જ અબ્દુલ કલામ ટાપુ ઉપરથી સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે વિશેષ વાત કરીએ તો ઓડિશામાં આવેલ અબ્દુલ કલામ ટાપુ આજે અબ્દુલ કલામ ટાપુ છે ઓડિશામાં આવેલું છે અને આનું જૂનું નામ પણ તમે યાદ રાખી શકો છો જૂનું નામ છે વિલર દીપ અને નવું નામ આપવામાં આવ્યું છે અબ્દુલ કલામ ટાપુ કે જે ઓડિશામાં આવેલું છે બંગાળની ખાડીમાં હવે અગ્નિ અગ્નિ અગ્નિફાઈ વિશે આપણે વાત કરીએ તો એ એક બેલેસ્ટિક મિસાઇલ છે બેલેસ્ટિક મિસાઇલ છે અને મહત્ત્વની બાબત એ કે સ્વદેશ નિર્મિત બેલેસ્ટિક મિસાઇલ છે એટલે કે આપણે ભારતમાં જ બની છે પ્રહાર કરે છે જમીનથી જમીન એટલે કે સરફેસથી સરફેસ પ્રહાર કરે છે રેન્જ જોઈએ તો પાંચ હજાર કિલોમીટરની રેન્જ છે હવે જે આની પહેલાંની જે મિસાઇલું છે અગ્નિ એક બે ત્રણ અને ચાર એ અને અગ્નિ પાંચ આ ટોટલ બધાની રેન્જ તમે એ રીતે યાદ રાખી શકો છો કે અગ્નિ એકની છે એ લગભગ એક હજાર કિલોમીટરની આસપાસ છે પછી અગ્નિ બેની એ બે હજાર કે બાવીસો કિલોમીટર આસપાસ છે અને એવી જ રીતે અગ્નિ પાંચની જે રેન્જ છે એ પાંચ હજાર કિલોમીટરની છે તો આવી રીતે તમે બધાની રેન્જ પણ યાદ રાખી શકો છો આ છે જમીનથી જમા જમીન પ્રહાર કરતી હવે આ જે પરીક્ષણ કરવામાં આવે છે તો એ ડીઆરડીઓ દ્વારા કરવામાં આવે છે ડીઆરડીઓ એટલે કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન કે જેનું ફૂલ ફોર્મ થાય છે ડીઆરડીઓ છે તો ડીઆરડીઓના અત્યારમાં જે ચેરમેન છે હાલની તકે એનું નામ તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો ડીઆરડીઓના ચેરમેન કોણ છે અને વધુ પડતું તમને ઈસરોની ખબર હોય તો એનું પણ તમે જણાવી શકો છો સાતમી વખત સફળ પરીક્ષણ કર્યું છે અગ્નિ પાંચનું નેક્સ્ટ છે હાલમાં કોણે નવી દિલ્હીમાં ભારતનું પ્રથમ જીન મોનેટ ઉત્કૃષ્ટતા કેન્દ્ર શરૂ કર્યું છે તો જે યુરોપિયન યુનિયન છે ટૂંકમાં કહીએ તો ઇયુ તો આજે ઇયુ છે યુરોપિયન યુનિયન એણે નવી દિલ્હીમાં ભારતનું પ્રથમ જીન મોનેટ જે આજે જીન મોનેટ ઉત્કૃષ્ટ કેન્દ્ર એટલે કે ઇંગ્લિશમાં થાય છે કે જીન મોનેટ સેન્ટર ઓફ એક્સિલન્સ તો આ શરૂ કર્યું છે ઇયુ એટલે કે યુરોપિયન યુનિય યુનિયને અને નવી દિલ્હીમાં શરૂ શરૂ કર્યું છે કે જે જે ભારતનું પ્રથમ સેન્ટર ઓફ એક્સિલન્સ છે નવી દિલ્હીમાં એક જે આ હાયર સેકન્ડરી એજ્યુકેશન આવેલું છે મનીપાલ એકેડેમી ઓફ હાયર એજ્યુકેશન તો ત્યાં શરૂ કર્યું છે જે યુરોપિયન યુનિયનનું એક ડિપાર્ટમેન્ટ છે તેમાં એક્સિલન્સ સેન્ટર છે શરૂ કરવામાં આવ્યું છે દિલ્હી ખાતે નવી દિલ્હી ખાતે ભારત અને યુરોપિયન યુનિયન ની સંસ્કૃતિ સાહિત્ય વગેરેની આંતરશાખાકીય સ્ટડી કરવા માટે આનું આને ડેવલપ કરવામાં આવ્યું છે અથવા તો આ સામેલ કરવામાં આવ્યું છે નવી દિલ્હીની આ જે એકેડેમી છે એમાં જે ભારત અને યુરોપિયન યુનિયન એ બંનેના સંયુક્ત આપણી સંસ્કૃતિ વિશે કોઈને સ્ટડી કરવી હોય અથવા તો લિટરેચર અથવા એટલે કે સાહિત્ય વિશે કોઈ સ્ટુડન્ટને સ્ટડી કરવી હોય તો એના માટે આ બનાવવામાં આવ્યું છે અને એના માટે છે એક લાખ યુરોની એમને ગ્રાન્ટ પણ આપવામાં આવશે જીન મોનેટ નામ રાખ્યું છે તો આનો મતલબ શું થાય છે તો જીન મોનેટ છે એ ફ્રેન્ચના અર્થશાસ્ત્રી હતા અને ડિપ્લોમેટ પણ હતા કે જેમને ધી ફાધર ઓફ યુરોપ પણ કહેવામાં આવતા હતા એટલે કે તેથી તેમના નામ ઉપરથી આ રાખવામાં આવ્યું છે નેક્સ્ટ છે હાલમાં કેન્દ્ર સરકારે કયા રાજ્યમાં પ્રવાસનના વિકાસ અને રોજગારી વધારવા માટે એડીબી સાથે લોનના હસ્તાક્ષર કર્યા છે તો કેન્દ્ર સરકારે છે હાલ જ જે તમિલનાડુ રાજ્ય છે દક્ષિણમાં આવેલું તમિલનાડુ રાજ્ય એના ટુરિઝમના વિકાસ માટે અને તેમાં જોબ વધારવા માટે જે એશિયન ડેવલપમેન્ટ બેંક છે તો એની પાસેથી લોન મેળવવા માટે હસ્તાક્ષર કર્યા છે આપણી કેન્દ્ર સરકારે એડીબી એટલે કે એશિયન ડેવલપમેન્ટ બેંક કે જેની પાસેથી ત્રણ પોઈન્ટ એક કરોડ ડોલર લેવા માટેના હસ્તાક્ષર કર્યા છે શા માટે કર્યા છે તો જે તમિલનાડુ છે એના ટુરિઝમને વધારો કરવા માટે અને જોબને વધારો કરવા માટે તમિલનાડુની અંદર એશિયન ડેવલપમેન્ટ બેંક વિશે આપણે વાત કરીએ તો એનું હેડક્વાર્ટર આવેલું છે ફિલિપાઈન્સ જે દેશ છે એના મનીલા ખા ખાતે આવેલું છે અને સ્થાપના થઈ હતી ઓગણીસો છાસઠમાં તમિલનાડુ વિશે આપણે વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો દક્ષિણતમ આવેલું છે તમિલનાડુ અને આ સાઈડ આવશે બંગાળાની ખાડી આ સાઈડ આવશે કેરળ પછી અહીંયા છે કર્ણાટક અને આંધ્રપ્રદેશ અહીંયા એક છે પુડુચેરી તો આટલા રાજ્યો સાથે સરહદ ધરાવે છે તમિલનાડુ તમિલનાડુની જે રાજધાની છે છે ચેન્નાઈ અને તમિલનાડુના હાલની તકે જે ગવર્નર છે એમનું નામ છે બનવારીલાલ પુરોહિત બનવારીલાલ પુરોહિત અને એના જે સીએમ છે મુખ્યમંત્રી એમનું નામ છે ઈ કે પલાની સ્વામી ઈ કે પલાની સ્વામી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ભારતના કયા મંત્રાલયે ઇન્સ્યોર નામનું પોર્ટલ લોન્ચ કર્યું છે તો ભારતના જે કૃષિ મંત્રાલય છે કૃષિ મંત્રાલયે ઇનશ્યોર ઇન્સ્યોર નામનું પોર્ટલ લોન્ચ કર્યું છે અહીંયા તમે જોઈ શકો છો ઇનશ્યોર નામનો પોર્ટલ છે કે હોમ પેજ આ છે હવે આ જે ઇનશ્યોર નામનું પોર્ટલ લોન્ચ કર્યું છે કૃષિ મંત્રાલયે તો એનો હેતુ શું છે એ પણ આપણે જોઈ લઈએ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર જે ડીબીટી છે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર તો એની સાથે જોડવા માટે અને સરળ ઉપયોગી અને પારદર્શક સિસ્ટમ બનાવવા માટે બનાવવાના હેતુ સારું આનો ડેવલોપ કરવામાં આવી છે ઇન્શ્યોર પોર્ટલને હવે આ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર છે એનો મતલબ શું થાય તો જે ભારતની પબ્લિક છે એના માટે ગવર્મેન્ટ છે કોઈ યોજના બહાર પાડે છે અથવા તો કોઈ સબસિડી આપે છે તો તો એ ડાયરેક્ટ છે એના ખાતામાં ટ્રાન્સફર કરે છે તો એ આ છે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર અંતર્ગત આ બધું થાય છે તો એને એની સાથે જોડવા માટે અને સરળ ઉપયોગી અને પારદર્શક સિસ્ટમ બનાવવા માટે આ ઇન્શ્યોર પોર્ટલનું વિકસ જે સિસ્ટમ છે એ વિકસાવવામાં આવી છે અને કૃ કૃષિ મંત્રી છે રાધામોહન સિંહ નામ યાદ રાખજો કૃષિ મંત્રી રાધામોહન સિંહ તેમના દ્વારા આ લોન્ચ કરવામાં આવ્યું છે હવે આ એક મિશન અંતર્ગત લોન્ચ કરવામાં આવ્યું છે તો એ મિશન છે છે નેશનલ લાઈફ સ્ટોક મિશન આ મિશન અંતર્ગત જે ઇન્સ્યોર પોર્ટર છે એને લોન્ચ કરવામાં આવ્યું છે બીજું એ એ કે આ જે ઇન્સ્યોર પોર્ટર છે એને વિકસિત કોણે કર્યું છે તો જે નાબાર્ડ છે નાબાર્ડે આને વિકસિત કર્યું છે નાબાર્ડ છે એની સ્થાપના થઈ હતી બાર જુલાઈ ઓગણીસો બ્યાસીમાં અને એનું હેડક્વાર્ટર આવેલું છે મુંબઈમાં નાબાર્ડ છે એનું ફૂલ ફોર્મ તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો બીજી વાત કરીએ તો પ્રાણી પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રાલય દ્વારા સંચાલન કરવામાં આવે છે તો સંચાલન છે એ પ્રાણી પશુપાલન અને ડેરી ઉદ્યોગ કરશે વિકસિત કર્યું છે નાબાર્ડ ડે અને લોન્ચ કર્યું છે કૃષિ મંત્રાલય તો આ બધી વસ્તુ તમે ધ્યાનમાં લેજો અને રિવિઝન માટે પીડીએફ પણ તમે ટેલિગ્રામમાંથી લઈ લેજો નેક્સ્ટ છે છે તાજેતરમાં ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કયા દેશની મુલાકાતે ગયા છે તો આપણા જે રાષ્ટ્રપતિ છે રામનાથ કોવિંદ એ હાલ જ પાંચ દિવસની મુલાકાત મ્યાનમાર માટે ગયા છે જે આપણો પાડોશી દેશ છે મ્યાનમાર તો ત્યાં પાંચ દિવસ માટેની મુલાકાતે ગયા છે હવે આ ગયા મ્યાનમારમાં ગયા છે તો બંને દેશો વચ્ચે વચ્ચે દ્વિપક્ષીય સંબંધો વધ વધશે અને બંને દેશો વચ્ચે સમજોતા પણ થશે તો એ પણ આપણે આગળ જોશું મ્યાનમાર વિશે આપણે વાત કરીએ તો મ્યાનમાર આપણા પાડોશી દેશ છે નોર્થ ઈસ્ટ સાઈડ આવેલો છે અને એની રાજધાની છે નૈ પેય તવ નૈ પેય તવ બીજી પણ રાજધાની છે એનું નામ છે યંગુન અથવા તો જેને કહેવાય છે રંગુન રાષ્ટ્રપતિ છે મ્યાનમારના એનું નામ છે વિન મિન્ટ વિન મિન્ટ વન વનલાઇનર વિશે વાત કરીએ તો હાલ જ તાજેતરમાં સંસદનું શિયાળુ સત્ર શરૂ થઈ ગયું છે જે શિયાળુ વાલે છે એટલે કે સંસદના ત્રણ સત્રોમાંથી શિયાળુ સત્ર શરૂ થઈ ગયું છે સંસદના ત્રણ સત્રો વિશે વાત કરીએ પહેલું હોય છે બજેટ સત્ર પછી ચો શિયાળુ સત્ર અને ચોમાસું સત્ર તો આ જે ત્રણ સત્રો છે એમાં સૌથી મોટું હોય છે એ છે બજેટ સત્ર અને સૌથી નાનું હોય છે છે ચોમાસું સત્ર તો જે આ સંસદીય બાબતોના મંત્રી છે એનું નામ પણ આપણે યાદ રાખી લે રાખી રાખી લઈએ એનું નામ છે નરેન્દ્રસિંહ તોમર જે પાર્લામેન્ટરી અફેર અથવા તો સંસદીય બાબતોના મંત્રી જેમને કહેવાય છે જાણીતા ઇતિહાસકાર હતા અને તેમને પદ્મશ્રી પણ આપવામાં આવ્યો હતો તો નામ તમારે ખાસ યાદ રાખવું નેક્સ્ટ છે મણિપુર રાજ્ય સરકારે મહિલા બોક્સિંગ ચેમ્પિયન મેરી કોમને મિથોઇલી એમા મિથોઇલી એમા એટલે કે એનો મતલબ થાય છે ઉત્કૃષ્ટ રાણી એનો ટાઇટલથી સન્માનિત કર્યા છે તો અહીંયા તમે જોઈ શકો છો આ છે મણિપુર રાજ્યના જે બોક્સિંગ ચેમ્પિયન વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયન હાલ જ બન્યા હતા મેરી કોમ તો તેમને આનો મતલબ થાય છે ઉત્કૃષ્ટ રાણી એટલે કે તેમની ભાષામાં થાય છે મિથોઈ એલ મિથોઇલી એમાં તો એ ટાઇટલથી હાલ જ સન્માનિત કરવામાં આવ્યા છે અને દસ લાખ રૂપિયાનો ચેક પણ આપ્યો છે મણિપુર વિશે અહીંયા જોઈ શકો છો અહીંયા છે મણિપુર હવે તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો કે આજે મેરી કોમ છે તેવો હાલ જ હમણાં જે ગોલ્ડ મેડલ જીત્યો હતો બોક્સિંગમાં તો એમનો કેટલામાં નંબરનો ગોલ્ડ મેડલ હતો અથવા તો ટોટલ તેમણે કેટલા ગોલ્ડ મેડલ જીત્યા છે એ તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો મણિપુર વિશે આપણે વાત કરીએ તો મણિપુર છે મ્યાનમાર સાથે સરહદ ધરાવે છે પછી ઉપર જોઈએ નાગાલેન્ડ આસામ અને મિઝોરમ સાથે પણ સરહદ ધરાવે છે મણિપુરની રાજધાની છે ઇમ્ફાલ અને મણિપુરના ગવર્નર મણિપુરના જે સીએમ છે મુખ્યમંત્રી છે સિંહ એન બિરેન્દ્ર સિંહ નેક્સ્ટ છે સાયબર ક્રાઈમ વિશે જાગૃતતા ફેલાવવા ગૃહ મંત્રાલયે ટ્વિટર એકાઉન્ટ લોન્ચ કર્યું છે હવે આપણને ખબર છે કે સાયબર ક્રાઇમ જ્યાં સોશિયલ મીડિયા ઇન્ટરનેટ જેમ એકવીસમી સદી તરફ આપણે પ્રયાણ કર્યું છે તો એના ફાયદા પણ છે અને નુકસાન પણ ઘણા છે તો સાયબર ક્રાઈમ છે એના વિશે જાગૃતતા ફેલાવવા માટે આપણા જે ગૃહ મંત્રાલય છે હોમ મિનિસ્ટ્રી તેમણે ટ્વિટર એકાઉન્ટ લોન્ચ કર્યું છે ત્યાંથી તેઓ આના વિશે જાગૃતતા ફેલાવશે આપણા જે ગૃહ મંત્રાલય છે તો ગૃહમંત્રી આપણા જે છે રાજનાથસિંહ જે આપણા હાલના ગૃહમંત્રી છે નેક્સ્ટ જે સુપ્રીમ કોર્ટે હાલ જ સારો એવો નિર્ણય કર્યો છે સુપ્રીમ કોર્ટે મીડિયા અને પોલીસને બળાત્કારનો ભોગ બનેલી વ્યક્તિની ઓળખ છતી કરવા પર પ્રતિબંધ મૂક્યો છે હવે જ્યારે રેપ થાય રેપ વિક્ટીમ જે હોય છે તો એક તો એની હાલત એ જ રીતે ખરાબ હોય છે અને એમાં પણ જો મીડિયા કે પોલીસ એ વ્યક્તિની ઓળખ પણ છતી કરે તો એને સમાજ સમાજમાં રહી પણ શકતી નથી એટલે સુપ્રીમ કોર્ટે હાલ જ નિર્ણય લીધો છે કે મીડિયા અને પોલીસને જે બળાત્કારનો ભોગ બનેલી વ્યક્તિ હોય છે એની ઓળખ છતી કરવા પર પ્રતિબંધ મૂક્યો છે એટલે કે તમારે એની ઓળખ છતી કરવી નહીં તો બહુ સારો એવો નિર્ણય લીધો છે નેક્સ્ટ છે આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ દર વર્ષે અગિયાર ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે એટલે કે ઇન્ટરનેશનલ માઉન્ટેન ડે જો ઇંગ્લિશમાં જોઈએ તો દર વર્ષે અગિયાર ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે માઉન્ટેન વિશે વાત આવી છે તો આપણે નેપાળમાં જે આવેલું છે માઉન્ટ એવરેસ્ટ પછી આપણા ભારતનું જે સૌથી હાઇસ્ટ છે કે ટુ ગોડવિન એસ્ટિન હવે આજે તમને ક્વેશ્ચન પૂછ્યા હતા પેલું હતું પીવી સિંધુ બેડમિન્ટન ખેલાડી કે જેઓ તેલંગાણાના હૈદરાબાદના રહેવાસી છે બીજું એના એવોર્ડ વિશે વાત કરીએ તો પદ્મશ્રી અને રાજીવ ગાંધી ખેલ રત્ન મળેલા છે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે કે ડીઆરડીઓ એના ચેરમેન હાલની તકે છે છે જી સતીષ રેડ્ડી નાબાર્ડ જે બેન્ક છે તેનો ફૂલ ફોર્મ થાય છે નેશનલ બેન્ક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ અને મેરી કોમ છે તેમને હાલ જ છઠ્ઠી વખત ગોલ્ડ મેડલ જીત્યો છે અને વિશ્વના એવા પ્રથમ મહિલા બોક્સર બન્યા છે કાલનો ક્વેશ્ચન હતો એનો જવાબ આવે છે અનુષ્કા પરીખ જેઓ આવનારી બેડમિન્ટન પ્રીમિયર લીગમાં ગુજરાત તરફથી રમનારી એકમાત્ર ખેલાડી હશે અનુષ્કા પરીખ કે જે અમદાવાદના છે હાલમાં ભારત જે તમારા માટે નેક્સ્ટ ક્વેશ્ચન છે હાલમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની પ્રથમ ટેસ્ટમાં મેન ઓફ ધી મેચ કોણ બન્યા છે વિરાટ કોહલી એરોન ફિન્ચ કુલદીપ કુલદીપ યાદવ કે ચેતેશ્વર પૂજારા તો આનો જવાબ તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો અને ઓસ્ટ્રેલિયા છે તો ઓસ્ટ્રેલિયાના તમે પીએમ વિશે પણ આપણે વાત કરી ગયા છે એની રાજધાની વિશે પણ વાત કરી ગયા છે તો એ પણ તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને લાઇક જરૂર કરો વિડીયો તમને સારો લાગે તો કેમ કે લાઇક કરશો તો બીજાને પણ બતાવશે નોટિફિકેશનમાં અને સજેશનમાં તો આ વિડીયોની લેક્ચર પીડીએફ મેળવવા માટે અમારી ચેનલને અમારી જે ટેલિગ્રામ ચેનલ છે એમાં જોડાવો અને ફેસબુક પેજને પણ લાઇક કરો અને તમારા કોઈ સજે સજેશન હોય તો તમે અમને આ મેલ આઈડી ઉપર મોકલી શકો છો થેન્ક યુ